પાણીના અછતની સમસ્યાનું ખેડૂતો દ્વારા આવેદનપત્ર અપાયું. કપડવંશના નજીકના ગામોમાં ઉપજાઉ જમીનમાં પાણીની અછત. નર્મદા કેનાલથી માત્ર 5 કિલોમીટર દૂરના 25 ગામડામાં પાણીની અછત. નજીવા ખર્ચે ત્યાં પાણી પહોંચી શકે છે તેવો ખેડૂતોનો દાવો. જો સમસ્યાનો હલ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન. આજરોજ કપડવંશની પાસે આંતરસુંબા રોડ પર આવેલ 25 જેવા ગામડાઓના ખેડૂતોના આગેવાનો દ્વારા પ્રાંત ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે કપડવંશ તાલુકાના નર્મદા નહેરની બાજુમાં 25 જેવા ગામોની 6000 હેક્ટરથી વધુ જમીન આવેલી છે અને આ જમીન અતિ ફળદ્રુપ્ત છે. તેમાં મગફળી, કપાસ, દિવેલા, ઘઉં, બાજરી તેમજ અન્ય ખેતી ઉપજનો મબલખ ઉત્પાદન થાય છે, જેના કારણે આ વિસ્તારમાં તલ, કપાસ, મગફળી અને દિવેલાની ઓઇલ મિલો અને કોલ્ડ સ્ટોરેજ પણ આ રોડ પર આવેલા છે, જે તાલુકો અને દેશના વિકાસમાં મોટો ભાગ ભજવે છે. આ વિસ્તારમાં ફક્ત 7.5 હોર્સ પાવર મોટરથી ઘણા ટ્યુબવેલ દ્વારા ખેતી થતી હતી, પણ છેલ્લા 3-4 વર્ષથી ભૂગર્ભ જળ ખલાસ થતાં ઘણા બધા બોર બંધ થઈ ગયા છે, જેથી કરીને આ વિસ્તારમાં ખેતી અને પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. જાણવા મળ્યું છે કે આ વિસ્તારના ભૂગર્ભ જળનો મુખ્ય સ્ત્રોત આ વિસ્તારના મોટા તળાવો છે. ખેડૂત આગેવાનોના કહેવા પ્રમાણે 4 લાખ જેવા ખર્ચમાં સરકાર આ તળાવો ભરી શકે છે. સરકાર શ્રી દ્વારા સૌરાષ્ટ્રના કેટલાય તળાવો અને ચેકડેમો ભરવાની કાર્યવાહી તથા સુજલામ સુફલામ કેનાલ મારફતે ઉત્તર ગુજરાતના કેટલાય તળાવો અને ચેકડેમો ભરવાની કાર્યવાહી કરોડોના ખર્ચે કરવામાં આવેલ છે, પણ આ તળાવો ભરવા માટે શક્ય હોવા છતાં કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી અહીંયા વસતા નાગરિકોમાં રોષ છે. રિપોર્ટર અલ્તાફ શેખ, એચપીએન ટીવી ન્યૂઝ, કપડવંજ. મારું નામ વિષ્ણુભાઈ અમરભાઈ પટેલ છે. સમસ્યા પાણીની વિકટ સમસ્યા છે. લગભગ 25 ગામોને પાણીની તળ દિન પ્રતિદિન ઊંડા જવાથી, વરસાદ ઓછો પડવાથી ટ્યુબવેલોની અને સિંચાઈ માટે ખેડૂતોને મહા મુશ્કેલી છે. ઘાસચારો, પશુપાલન, દરેક સમસ્યા માટે ઘણી જ મુસીબત છે. અત્યારે ખેડૂતને સમસ્યા એટલી બધી છે કે પશુપાલન સિવાય કોઈ પણ જાતના 25 થી 30 ગામોને પશુપાલન સિવાય કોઈ આજીવિકા છે નહીં. ખેડૂત ખેતી કરવા માટે પાણી નથી અને નર્મદાની મુખ્ય કેનાલની નજીકથી લગભગ 5 કિલોમીટર 4 કિલોમીટરની અંતરે આવેલા ગામડાઓ હોવા છતાં અમને સિંચાઈનો લાભ મળતો નથી. માટે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી આ તાકીદે અરજીઓનું ધ્યાન આપી અને અમારા આ બંને મોટા તળાવ ભરી અને અમને આ સમસ્યામાંથી મુક્ત કરો. અને સૌરાષ્ટ્રની સૌની યોજના દ્વારા જો નર્મદા નિગમ દ્વારા એ તળાવો અને ચેકડેમો ભરાતા હોય તો અમારા નજીકની અંદર વરાસી ચેકડેમ દ્વારા અમને આ પાણી આપવા માટે નમ્ર વિનંતી છે.